ભારત રત્ન ડોક્ટર બી આર આંબેડકરે 100 વર્ષ પૂર્વે આપેલા ત્રિસૂત્ર શિક્ષિત બનો, સંઘર્ષ કરો, સંગઠિત બનોની ઉજવણી રૂપે મહેસાણા ખાતે સમારોહ યોજાયો. ભારતીય બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન બાબા સાહેબ ડોક્ટર બી આર આંબેડકર દ્વારા સમાજના સામાજિક અને શૈક્ષણિક ઉત્થાન માટે 100 વર્ષ પૂર્વે 1924માં શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરોના ત્રિસૂત્ર આપવામાં આવ્યું હતું, જે હાલના સમયમાં પણ અનુસૂચિત જાતિના સર્વાંગી વિકાસ માટે માર્ગદર્શક છે. ત્યારે રાજકોટથી પ્રકાશિત થતા અનુસૂચિત જાતિ સૌરભ સામાયિક દ્વારા ઉત્તર ગુજરાતના મહેસાણા ખાતે જિલ્લા કક્ષાનો ઉજવણી સમારોહ યોજાયો હતો, જેના સંયોજક તરીકે જાણીતા સાહિત્યકાર ડોક્ટર નરસિંહદાસ વણકર તથા સમાજ કલ્યાણ વિભાગના નિવૃત્ત નિયામક શ્રી ડોક્ટર હસમુખભાઈ પરમારે સમગ્ર સમારોહનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બાબા સાહેબની છબીને પુષ્પમાળા અર્પણ કરી દીપ પ્રાગટ્ય કરીને આજના કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો. ત્યારબાદ અનુસૂચિત જાતિ સૌરભના તંત્રી દિનેશભાઈ પરમાર દ્વારા આજના ત્રિસૂત્ર સમારોહની વિસ્તૃત માહિતી આપી હતી અને ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું, તેમજ સંસ્થાના હોદ્દેદારો દ્વારા મહેમાનોનું પુષ્પગુચ્છ શાલ તેમજ પ્રશિષ્ટ પત્ર દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે આજના આ સમારોહના અધ્યક્ષ તરીકે રાજ્યના પૂર્વ મંત્રી ઈશ્વરભાઈ મકવાણા તેમજ મુખ્ય અતિથિ તરીકે કૈયલ ધામના મહંત શ્રી રમણ માડી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર પ્રાસંગિક પ્રવચન સાથે આયોજકોને શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારે આ પ્રસંગે કડીના પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ ચાવડા, અનુસૂચિત જાતિ વિકાસ નિગમના પૂર્વ ચેરમેન રમેશભાઈ સોલંકી, ચામુંડા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના પ્રમુખ રણછોડભાઈ રાવત, સમાજ કલ્યાણ અધિકારી દીપકભાઈ નાયક ઉપરાંત વિવિધ સામાજિક સંસ્થા ના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બિન રાજકીય અને બિન સાંપ્રદાયિક રીતે યોજાયેલ આજની જિલ્લા કક્ષાની શૈક્ષણિક ચિંતન બેઠકમાં સમગ્ર જિલ્લામાંથી અનુસૂચિત જાતિના સામાજિક ક્ષેત્રે સેવારત કર્મશીલો, શૈક્ષણિક સંગઠનો, લેખકો, પત્રકારો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને સમસ્ત અનુસૂચિત જાતિના શૈક્ષણિક અને સામાજિક ઉત્થાન માટે સંવિધાનિકપણે મહેસાણા જિલ્લા અનુસૂચિત જાતિ કેળવણી મંડળની રચના અંગે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. શિક્ષણ ક્ષેત્રે બાબા સાહેબે જે ત્રિસૂત્ર આપ્યું છે, શિક્ષિત બનો, સંઘર્ષ કરો અને સંગઠિત થાઓ, આ સૂત્રને સાકાર કરવા આવનારી પેઢીનું ભવિષ્ય જોઈને સમાજની એકતા સધાય અને રચનાત્મક કામો કરી સમાજને ઉપયોગી બની શકાય એવા હેતુસરની આ જે બેઠક હતી. સમાજ સૌરભ, અનુસૂચિત જાતિ સૌરભ દ્વારા દિનેશભાઈએ મહેસાણામાં પ્લાનિંગ કર્યું. હું એમને અભિનંદન આપું, ધન્યવાદ પાઠવું છું અને આજે ખૂબ મોટી સંખ્યામાં મહેસાણાના કર્મશીલો હતા, આગેવાન કાર્યકર્તા, સંસ્થાના વ્યવસ્થાપકો હતા, એવા લોકોની હાજરીમાં એક સુંદર કાર્યક્રમ થયો છે. એના આજે મહેસાણા મુકામે મહેસાણા જિલ્લા કક્ષાની શૈક્ષણિક ચિંતન શિબિર રાખી હતી. એનો હેતુ એ હતો કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે ત્રિસૂત્ર આપ્યું છે, શિક્ષિત બનો, સંગઠિત થાઓ અને સંઘર્ષ કરો, એનો આ શતાબ્દી વર્ષ છે. એ નિમિત્તે અનુસૂચિત જાતિના તમામ સમુદાયનું આજે શૈક્ષણિક ચિંતન શિબિર હતી. આશરે 101 લોકો હશે અને વિવિધ તાલુકામાંથી વિવિધ પેટા જ્ઞાતિના પ્રતિનિધિઓ. તો વોટ્સએપ, ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટા, જહાં ભી આપકા અકાઉન્ટ હૈ, ઇસે શેર બટન કે દ્વારા વહાં પર શેર કરે.